કલમ ને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ. નમસ્કાર, આજે 18 જાન્યુઆરી શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર રાજ્યમાં ઠંડીએ વર્ચસ્વ જમાવ્યું છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરનું આ છેલ્લા 2 વર્ષનું સૌથી નીચું તાપમાન છે. ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડા પવનોથી લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે સોલિડ શિયાળાનો સામનો કરી રહ્યા છે. આજે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જામ્યુકોની સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં ટીપી સ્કીમ નંબર 8 અને 9 અંગે ચર્ચા થઈ હતી. વિપક્ષે સત્તાધીશોની આવડત પર સવાલ ઉઠાવ્યો હતો. ટીપી સ્કીમ અંગેના વિવિધ પાસાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી. આખરે ટીપી સ્કીમ અંગેની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જામનગર જોડિયા માર્ગ પર ખીરી પાસે ડીઝલ ભરેલા ટેન્કરે પલટી મારી હતી. ટેન્કરમાંથી ડીઝલ લીક થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી હતી. પોલીસે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જામનગર શહેરની ભાગોળે આવેલા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે, પરંતુ આ કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ટેન્કરોમાં જીપીએસ સિસ્ટમ મૂકવામાં આવી છે, જેને કારણે જે તે વિસ્તારોમાં પાણી વિતરણ થયું કે નહીં તે તપાસી શકાય છે. આ મુદ્દે વિપક્ષી મહિલા કોર્પોરેટર જૈનબેન ખફીએ જનતા રેડ કરી હતી. તેમણે પાણી વિતરણ કરતા ટેન્કરો તપાસ્યા હતા, જેમાં ટેન્કરોમાં જીપીએસ સિસ્ટમ હોવાનો તંત્રનો દાવો ખોટો કર્યો હતો. સમગ્ર મુદ્દે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાડવામાં આવ્યો છે. દ્વારકાના પત્રકાર અનિલ લાલે નગરપાલિકા પ્રમુખ જીતુભા માણેક પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સ્થાનિક પત્રકારો દ્વારા એસપી રોહન આનંદને આવેદન પાઠવાયું હતું. પત્રકારને ધમકી મળ્યાના અહેવાલથી મીડિયામાં આક્રોશ ફેલાયો છે. લાલપુરના ખાઈડી ગામના નારણભાઈ કરમૂરની હત્યા થઈ છે. તેઓ સિક્યુરિટી ગાર્ડ તથા ગ્રામરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પવનચક્કીની સાઇટ પર પેટ્રોલિંગ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. બાઇક સવાર 3 અજાણ્યા શખ્સોએ નારણભાઈ પર જીવલેણ પ્રહારો કર્યા હતા. તેમનો મોબાઈલ લૂંટી હુમલાખોરો નાસી ગયા હતા. ઘાયલ નારણભાઈને લાલપુર પ્રાથમિક સારવાર અપાઈ હતી. વધુ સારવાર માટે તેમને જીજી હોસ્પિટલ જામનગર લાવવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતકના ભાઈ ખીમાભાઈની ફરિયાદ પરથી હત્યા સહિતના ગુનાઓ નોંધ્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.